May I come in, sir? Please. Good evening, sir. Good evening. Thank you, sir. Sir, મારો ઇન્ટરવ્યુ પણ એક્સપાયર જાય છે. મારું ગ્રેજ્યુએશન ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી બીકોમ સાથે કર્યું છે. વર્તમાનમાં હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. લીડ બેંક વિશે જાણો છો? લીડ બેંક સર, દરેક ડિસ્ટ્રિક્ટની અંદર એક બેંક અપોઇન્ટ કરવામાં આવે છે, જે તે ડિસ્ટ્રિક્ટની અંદર કાર્યરત બધી જ શેડ્યુલ કોમર્શિયલ બેંક અને સરકાર વચ્ચે સેતુનું કામ કરે છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન શું છે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે દેશની અંદર બેન્કિંગ ફેસિલિટી છેવાડાના સામાન્ય માણસ સુધી પહોંચે અને બેન્કની સગવડો ડિપોઝિટ અને લોનની રીતે સગવડો લેતો થાય તેના માટેનું સરકારનું આયોજન ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. કોઈ પગલાં લીધા છે સરકારે? જી સર, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે સરકારે મુખ્યત્વે જનધન યોજના શરૂ કરેલી છે. ક્વીન બેલેન્સ શીટ પ્રોબ્લમ? ક્વીન બેલેન્સ શીટ પ્રોબ્લમ બેઝિકલી કોઈ કંપની કે જેણે બેંક પાસેથી લોન લીધેલી હોય છે એ કંપનીનું કોઈ પણ રીતે આર્થિક પરિસ્થિતિ નબળી પડે છે, એના લીધે તેની બેલેન્સ શીટ ખરાબ થાય છે. મતલબ કે તેની લોન તે લોન ભરપાઈ કરી શકતી નથી એવી પોઝિશનમાં આવી જાય છે, જેના લીધે લોન આપનારી બેંક તેને પણ અસર થાય છે. કારણ કે તેને એનપીએ જે અત્યારે અસેટ એનપીએ બને છે તેના લીધે તેનું પ્રોવિઝનિંગ કરવું પડે છે અને તેની અસેટ બેલેન્સ શીટ પણ ખરાબ થાય છે. આ સમસ્યાને ક્વીન બેલેન્સ શીટ પ્રોબ્લેમ કહે છે. ધારો કે આરબીઆઈ છે એ રેપો રેટમાં 0.50% ઘટાડો કરે છે, મતલબ 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરે છે, તો માર્કેટમાં એની શું અસર થશે? આરબીઆઈ રેપો રેટ 0.50 બેઝિસ પોઈન્ટ ઘટાડશે એટલે બેન્કોને વધુ તરલતા મળશે, લિક્વિડિટી બેન્કોની પાસે સરળતાથી મળશે, જેના લીધે બેન્કો એ લિક્વિડિટી આગળ માર્કેટમાં ફોરવર્ડ કરે. એવું થાય છે ખરું? જી સર, એવું પ્રેક્ટિકલી જેટલું આરબીઆઈ ધારે છે તેટલું નથી થતું. કેમ? એકચ્યુઅલી આરબીઆઈ પાસેથી બેન્કોને એટલા પૈસા લેવાની જરૂર પડતી જ નથી. બેન્કોનો પોતાનો ડિપોઝિટ બેઝ એવડો છે અને ભારતની અંદર જે સેવિંગનું કલ્ચર છે એ જેટલું ઊંચું છે કે બેન્કોને આરબીઆઈ પાસેથી બહુ ઓછા નાણાં લેવાની જરૂર પડતી. આજે તમે સવારે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કોઈ આજની કે હેડલાઈન હોય એ વિશે મને કહો. જી સર, ઇસ્લામિક બેંક રિલેટેડ એક ફ્રોડ આજે ધ્યાનમાં આવેલો. એ સિવાય બીજું? એ સિવાય આસપાસના જે 8 દેશો છે એ બધા પોતાને યોગ્ય લગતા નામનું એક લિસ્ટ બનાવીને વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશનને સબમિટ કરે છે. આ નામોને આધારે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન ટર્ન બાય ટર્ન એક એક નામ જે નેક્સ્ટ વાવાઝોડું આવે છે તેને આપે છે. વાતાગ્રહ જે ક્રિએટ કરે છે ટકરાય છે ઠંડા પ્રવાહ અને ગરમ પ્રવાહ ત્યારે એટલે અહીંયા નથી હોતું પણ એકચ્યુઅલી સમુદ્રમાં ક્રિએટ થાય છે અને આગળ ફોરવર્ડ થાય છે. ટ્રોપિકલ એરિયામાં વાતાગ્રહ હોય છે. સોરી સર, તો કન્ફ્યુઝન છે અથવા હું રિકોલ અત્યારે નથી. બેઝલ માનક શું? બેઝલ એ બેન્કોને કેપિટલ રિક્વાયરમેન્ટ માટેના જે સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવેલા છે તે છે. ફાયદો થશે? જી સર. અચ્છા, બેન્કિંગ સેક્ટરમાં આવેલા એવા બે રિફોર્મ કયું છે હેન્ડમાં જે થઈ ચૂક્યા છે? થઈ ચૂક્યા. સર, ફર્સ્ટ ઓફ ઓલ જે બેન્કોનું નેશનલાઇઝેશન કરવામાં આવેલું તે ક્યારેથી? બે ફેઝમાં થયેલું છે, 1969 અને 1980. જેને તમે મેજર રિફોર્મ કરો છો બેન્કિંગ? જી સર. બીજો સેકન્ડ રિફોર્મ સર, જે નરસિમ્હન કમિટી દ્વારા જે બેન્કિંગ સેક્ટરને પ્રાઇવેટ સેક્ટર માટે ખુલ્લું કરવામાં આવેલું હતું એ મારી દ્રષ્ટિએ છે. એક બાજુ તમે એમ કહો નેશનલાઇઝેશન થયું એ રિફોર્મ છે, બરાબર? એક બાજુ કે પ્રાઇવેટાઇઝેશનને પ્રમોટ કર્યું એ રિફોર્મ છે, કોન્ટ્રાવર્સી નથી? નહીં, બંને જરૂરી હતા અને બંને એટ સમયની જરૂરિયાતોના મુજબ મેજર રિફોર્મ હતા. સર, જસ્ટિફાઈ કરો. જી સર, સ્વતંત્ર તમે કેને નેશનલાઇઝેશન કરવું એને વધારે માનો કે પ્રાઇવેટાઇઝેશન કરવું એને વધારે માનો? નહીં, મારે વધારે બંને ઇક્વલ છે, હું બંને જસ્ટિફાઈ કરવા માંગુ છું. જી સર, આફ્ટર ઇન્ડિપેન્ડન્સ બેન્કિંગ સેક્ટર જે ભારતની અંદર કાર્યરત હતું
એ મોટા ભાગે લિમિટેડ માણસોના હાથમાં જ બેન્કિંગ ક્ષેત્ર આખું સંકળાયેલું હતું. જે માણસો એક બેંકનું બોર્ડ ઓફ ડિરેક્ટરમાં હતા તે બીજી બેંકમાં હતા તે ત્રીજી બેંકમાં હતા. આ જ લોકોની પાસે મોટા ભાગની કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ હતા આ જ લોકો. જેના લીધે બેંકનું ફંડ છે એ પોતાની રીતના તે મેન્યુપ્યુલેટ કરતા હતા. મતલબ કે બેન્કિંગ સેક્ટર એક લિમિટેડ સોસાયટીના માણસો પૂરતું મર્યાદિત હતું, નીચેના છેવાડાના માણસ સુધી લાભ પહોંચી શકતા નહોતા. એના લીધે એટ ધેટ ટાઈમ નેશનલાઇઝેશન ઓફ બેંક રિક્વાયર્ડ હતું. નેશનલાઇઝેશન ઓફ બેંક ત્યારના સમયનું સહી છોડો છો ત્યારે હતું, હવે છે? યસ સર, મારો જો તમે કયો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બધા તો અત્યારે કે અત્યારે પણ નેશનલાઇઝ બેંકની રિક્વાયરમેન્ટ છે, નેશનલાઇઝ બેંક હોવી જ જોઈએ. પણ નેશનલાઇઝ બેંક પોતાના સ્ટાન્ડર્ડ સુધારી શકે તેના માટે એને કોમ્પિટિશનની જરૂર છે, જે તેને પ્રાઇવેટ બેંક જ આપી શકે. પ્રાઇવેટ બેંક કોમ્પિટિશન આપશે તો સર્વિસ સેક્ટરમાં સર્વાઈવ કરવા માટે બેંકોએ પોતાનું સ્તર ઊંચું લઈ જવું પડશે અને એના લીધે અલ્ટિમેટલી કસ્ટમરને બેનિફિટ થશે. એટલે રેપો અને રિવર્સનું બંનેની સેમ ઇમ્પેક્ટ હોય છે કે અલગ અલગ ઇમ્પેક્ટ હોય છે? નામ અલગ અલગ છે, રેપો અને રિવર્સ રેપો એની માર્કેટમાં ઇમ્પેક્ટ સેમ હોય છે કે અલગ અલગ હોય છે? માર્કેટની અંદર પૈસા રિલીઝ કરવા માટે ને બીજું રિવર્સ કરવા માટે એ ઇમ્પેક્ટ તો ઇમ્પેક્ટ સેમ છે કે અલગ અલગ છે? સમજી નથી. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કે જેના જે ઉદ્દેશ્યથી કરવામાં આવે બરાબર, માર્કેટની મતલબ લિક્વિડિટી મેન્ટેન કરવા માટે, તો એની અસર સેમ હોય છે કે અલગ અલગ અસર હોય છે? ક્વોન્ટિટી વાઇઝ કે અસર એટલે એમએસએફ છે થોડું માર્જિનલ સ્ટેન્ડિંગ માર્જિન છે. બેન્કોને શોર્ટ ટર્મ માટે જ્યારે ફંડની જરૂર હોય છે ત્યારે આરબીઆઈ પાસેથી જે પૈસા લે છે અને એની સામે અવેજીમાં કોલેટરલ તરીકે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ રાખે છે. આ ગવર્મેન્ટ સિક્યોરિટી જ્યારે જે એસએલઆર કોટાની ગવર્મેન્ટ સિક્યોરિટી બેંક આરબીઆઈ પાસે એઝ એ કોલેટર રાખી અને શોર્ટ ટર્મ માટે પૈસા મેળવે છે અને એના ઉપર જે રેટ ચાર્જ કરવામાં આવે છે એ માર્જિનલ સ્ટેન્ડિંગ. તમને લાગે કોર્પોરેટ બેન્કિંગ સક્સેસ છે કે? સર, સક્સેસ તો કહી શકાય, કારણ કે કોર્પોરેટ બેન્કિંગને કારણે ઘણો જે ફાયદો મોટા બેંક મોટી ફર્મ્સ ને રિપોર્ટ તો એવું કહે કે કોર્પોરેટ બેન્કિંગ એટલું સક્સેસ નથી ગયું ઇન્ડિયામાં અને આજે બી બહુ કેવા પ્રોબ્લેમ છે કોર્પોરેટ બેન્કિંગમાં અત્યારે હાલમાં કેવા પ્રોબ્લેમ આવી ગયા છે જેથી એટલું સક્સેસ નથી થતું? મેજર ઇશ્યુ તો સર એનપીએનો જ કોર્પોરેટ બેન્કિંગ. એ સિવાયમાં ફેવરિઝમ ને ઘણી વખત જે રૂલ્સ રેગ્યુલેશન ને બાયપાસ કરીને ઘણી વખત ફાઇનાન્સ કરવામાં આવેલું છે. રિપોર્ટ તમે ન્યૂઝમાં ઘણી વાર વાંચ્યું છે, મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી વિશે કન્ફ્લિક્ટ થતો હોય, એવું શા માટે થાય? શું રિલેશન છે? સર, આરબીઆઈ જે મોનેટરી પોલિસી ડિસાઇડ કરે છે એનો અત્યારના સંજોગોમાં જે ફોકસ હોય છે ઇન્ફ્લેશન બેઝડ આખી મોનેટરી પોલિસી તૈયાર કરવામાં આવે છે કે 4% પ્લસ માઇનસ 2 ઇન્ફ્લેશન રહે તે રીતના તૈયાર થયું. ત્યારે ગવર્મેન્ટનું આયોજન હોય છે કે કન્ટ્રી વધુ ને વધુ ગ્રો કરે, ડેવલપ કરે, માર્કેટમાં સર્ક્યુલેશન ઓફ ધ મની વધુ રહે. એટલે ગવર્મેન્ટની ઈચ્છા હોય છે કે આરબીઆઈ લિબરેટ પોલિસી રાખે, માર્કેટની અંદર ફંડ ફ્લો પૈસાનો જળવાઈ રહે એવું રીતની પોલિસી રાખે. એના માટે કેવું ગવર્મેન્ટે આ ઓછું થાય બધું? ઘણી વાર ગવર્મેન્ટ પેલા રિઝાઇન બી કરી દે છે આરબીઆઈ દ્વારા પગલાં લેવામાં આવ્યું છે. એટલે હું એ જ કહું ગવર્મેન્ટે આના માટે કંઈ કહ્યું કે જે આથી કોન્ફ્લિક્ટ ઓછો થાય? એસબીઆઈ કેવી કેવી સેવા આપે? એસબીઆઈ ડાયવર્સિફાઈડ છે બેન્કિંગ, જે નાના સામાન્ય માણસની જરૂરિયાતથી લઈ અને ટોચના ઉદ્યોગપતિની મોટી કોર્પોરેટ લોન સુધીની બધી જરૂરિયાતો પૂરી કરી શકે તે માટે એની ડાયવર્સ સર્વિસીસ પૂરી પાડે છે. તમે બેંક છોડીને સરકારી સેવામાં કેમ આવવા માંગો છો? સર, વર્તમાનમાં હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર અસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. જો હું આ સર્વિસની અંદર પસંદગી પામીશ તો જે હું અત્યારે પદ પર કાર્યરત છું તેનાથી એક ઊંચા પદ પર જઈશ. બીજું સર, આ સેવાની અંદર જે સમાજની અંદર સન્માન મળે છે તે પણ મારા માટે એક મોટિવેશનલ ફેક્ટર છે અને જે ડાયવર્સિફાઈડ વર્લ્ડ ફિલ્ડ વર્ક ફિલ્ડ મને મળશે આ સેવાની અંદર તે પણ મને આકર્ષે છે. પગાર આમાં વધારે છે કે હવે તમે આવવા માંગો છો એમાં વધારે છે? જી સર, હવે હું જેમાં આવવા માંગુ છું એમાં જે મારો વર્તમાન પગાર છે તેનાથી વધુ હશે. તેથી વધુ હશે? જી સર. એની અંદર અત્યારે ફંડ જે ઇન્ટરેસ્ટ રેટ જે ચાર્જ કરવામાં આવે છે અને ઇન્ટરેસ્ટ રેટ જે પે કરવામાં આવે છે એ બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે.
બંનેમાં જો ઇન્ટરેસ્ટ રેટ જે ચાર્જ કરે છે એ બેંક ઘટાડે છે તો ડેફિનેટલી બેંકે પોતાનું માર્જિન મેન્ટેન કરવા માટે જે ઇન્ટરેસ્ટ રેટ પે કરે છે એ પણ ઘટાડવો પડે. એના માટે SBI સ્પર્ધામાં છે તો એનાથી અસર થશે. SBI ઘટાડ્યા છે બેંકિંગ રેટ છે, SBI ઘટાડ્યા છે, હજી બીજી બેંકો નથી ઘટાડ્યા, જે તમે તમારી બેંકે નથી ઘટાડ્યા, બરાબર છે? જી સર. તો સ્પર્ધામાં SBI ટકી શકશે? જી સર. SBI સરકારી બેંક તરીકે SBI નું સર જે કસ્ટમર બેઝ છે એ ખૂબ કસ્ટમર બેઝ મોટો છે અને SBI નો લોયલ કસ્ટમર બેઝ છે. જે માઇનર ચેન્જીસને આધારે એટલા બધા મોટા નિર્ણય કે બેંક છોડીને બીજી બેંકમાં જતું રહેવું એવું કરતો નથી, જે પ્રીવિયસ ટ્રેન્ડ છે એને જોતા એવું લાગે છે. અને આ જે ઇન્ટરેસ્ટ રેટ વધઘટ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, ક્યારેક SBIના ઇન્ટરેસ્ટ રેટ વધુ પણ હોય છે, એટલે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એના લીધે મને નથી લાગતું કે મોટા કોઈ ચેન્જીસ આવે કસ્ટમર બેઝમાં. ઓપન યુનિવર્સિટીના એજ્યુકેશનના ફાયદાઓ અને ગેરફાયદાઓ તમારા મતે? સર, ઓપન યુનિવર્સિટીનો સૌથી મોટો ફાયદો કે જે વર્કિંગ ક્લાસ છે અથવા તો જે રેગ્યુલર અટેન્ડ કરી નથી શકતો કોલેજીસ ક્લાસીસ, તેના માટે તો આશીર્વાદ સમાન છે કે તે પોતાનું એજ્યુકેશન આગળ ફર્ધર પરસ્યુ કરી શકે છે અને ડિગ્રી મેળવી શકે છે. એક ગેરફાયદાની અંદર તો મને કોઈ ખાસ દેખાતો નથી, પણ એક વસ્તુ એ છે કે ઘણી વખત એમાં મતલબ ગાઈડન્સ લેવા માટે ઘણી વખત સફિશિયન્ટ ફેકલ્ટીઝ અવેલેબલ નથી હોતા, એવું મને પર્સનલી ફીલ થયું છે. એ કદાચ મારા સેન્ટર ઉપર એક પ્રોબ્લેમ હોઈ શકે અથવા તો નેશનલ લેવલે પણ પ્રોબ્લેમ હોઈ શકે, પણ મારા સેન્ટર ઉપર એવું હતું કે ઘણી વખત હું જતો ત્યારે જે તે સબ્જેક્ટના ફેકલ્ટીઝ અવેલેબલ નહોતા. ગુજરાતમાં કઈ બે અથવા બે થી વધુ ઓપન યુનિવર્સિટીમાં પણ કામ કરે છે? જી સર, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. સર, રાજીવ ગાંધી ઓપન યુનિવર્સિટી છે? જી સર, એના વિશે. ઓપન યુનિવર્સિટી ભારતના કયા રાજ્યે મેક્સિમમ મિસયુઝ કર્યો ઓપન યુનિવર્સિટીનો તમારા ધ્યાનમાં છે? જી સર, બિહાર રિલેટેડ કોઈ આ વસ્તુ મેં થોડા સમય પહેલાં સાંભળેલી હતી, પણ ડિટેલ મને આખી ખ્યાલ નથી. તમારે કેમ ઓપન યુનિવર્સિટીમાં ફોર્મ કર્યું? જી સર, મેં મારું સ્ટાન્ડર્ડ 12th પાસ કર્યા બાદ મેં નોર્મલ યુનિવર્સિટીમાં જ એડમિશન લીધેલું હતું, પણ ત્યાં અમે 3 સેમેસ્ટર કમ્પ્લીટ કર્યા બાદ મારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર સિલેક્શન થઈ ગયેલું હતું. ત્યારબાદ રેગ્યુલર કોર્સ અને રેગ્યુલર જોબ બંને એકસાથે પરસ્યુ ન કરી શકીએ તેવું મને ઇન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટમાંથી મળેલા હતા, એટલે મારે જે રેગ્યુલર કોર્સ હતો તેને છોડીને ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધું. BCA તરીકે તમે સરકારને તમારા મતે એવી કઈ યોજનાઓનો પરિપૂર્ણ અમલ કરાવી શકો કે જે ગામડાના લોકોને છેવાડાના લોકોને એનાથી બેનિફિટ થાય, અને જે DC અને માવધાર લેવલે એ યોજનાઓનો અમલવારી હોય એવી કઈ કઈ યોજના છે જે તમે જાણો છો વર્તમાનમાં ચાલુ છે એવી યોજના? જી સર, વર્તમાનની અંદર સામાન્ય નાના બાળકથી લઈ અને વૃદ્ધો સુધી સરકારની જુદી જુદી યોજનાઓ કાર્યરત છે. સામાન્ય બાળકો માટેની શિષ્યવૃત્તિ, ગણવેશ અને કોઈ પાઠ્યપુસ્તકને લગતી સેવાઓ સહાયો સરકાર દ્વારા આપવામાં આવેલા છે. પછી મોટી ઉંમરના જે વૃદ્ધ લોકો છે જેને કોઈ સહારો નથી હોતો તેના માટે વૃદ્ધ પેન્શનને લગતી સેવાઓ આપવામાં આવેલી હોય છે. આ ઉપરાંત ખેડૂતો કે જેમને હવે તો જે લેન્ડ સીલિંગ હતું એ પણ હટાવી દેવામાં આવેલું, ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા, તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા, એ પણ લાભ છે. આ ઉપરાંત સરકાર દ્વારા જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા જે સામાન્ય લોકો કે જે ગરીબી રેખા નીચે અને ઉપરના પણ હોય છે તેમને સસ્તા દરે અનાજ પૂરું પાડવામાં આવે છે. આવી ઘણી યોજનાઓ છે સરકાર. મિડ ડે મીલ યોજના ભ્રષ્ટાચાર રોકવા માટે તમે શું કરો? જી સર, ભ્રષ્ટાચાર રોકવા માટેનો શ્રેષ્ઠ અને સર્વોત્તમ ઉપયોગ જો હોય કોઈ ઉપાય તો એ ટેકનોલોજીનો છે સર. સેમ વસ્તુ આપણે મિડ ડે મીલ યોજનામાં પણ લાગુ કરી શકીએ, અને મિડ ડે મીલ યોજના સુધારવા માટેનું એક બીજું પગલું પણ છે જે અક્ષય પાત્ર કરીને એક ફાઉન્ડેશન કાર્યરત છે, કે જે ફાઉન્ડેશન જે સંસ્થા દ્વારા દક્ષિણ ભારતના ઘણા રાજ્યોની અંદર મિડ ડે મીલ યોજનાની અંદર ખૂબ સારું કામ કરવામાં આવ્યું છે, તેવો કોઈ પ્રોજેક્ટ આપણે ગુજરાતમાં પણ લાગુ કરી શકીએ છીએ. તમે DC છો કોઈ પણ એક વિસ્તારમાં, અને આ વાવાઝોડાનો મેસેજ આવ્યા તો ડિઝાસ્ટર મેનેજમેન્ટના બેઝિક કયા કાર્યો તમે ત્વરિત ગતિએ તમારા વિસ્તારમાં અમલમાં મૂકશો તમારા મતે? સર, કોઈ પણ જ્યારે ડિઝાસ્ટરની આપણે પ્રિકોશનરી માહિતી મળે છે કે આવું કોઈ સંકટ આવી રહ્યું છે, સર્વપ્રથમ તો જિલ્લાનું જેટલું પણ વહીવટતંત્ર કાર્ય છે એને સાવધ કરીને એકઠું કરવું, એની તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવી દરેક વ્યક્તિને કામની ફાળવણી કરવી, આ કામમાં કામને જુદા જુદા ભાગમાં વહેંચણી કરવી, જેમ તે સર્ટેન કામ છે
ઇવેક્યુએશનના કામ છે કે ભાઈ કોઈ બી નીચાણવાળા વિસ્તારમાં હોય ત્યાંથી લોકોને હટાવીને સલામત જગ્યાએ લઈ જવા, સમાજ સલામત જગ્યાઓ બનાવી, શેલ્ટર હાઉસ ક્રિએટ કરવા, ત્યાં પણ પ્રાથમિક સુવિધાઓ જેવી રીતે જમવાની વ્યવસ્થા છે, દવાખાનાની વ્યવસ્થા, એ બધી વ્યવસ્થા કરવી, ઉપરાંત લાઇટ જે એનું જળવાઈ રહે તે જોવું, મેડિકલ ફેસિલિટીઝ ડિસ્ટર્બ ન થાય તે પણ ધ્યાન રાખવું, ઉપરાંત પાણી આ લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે એ ધ્યાન રાખવું, ઉપરાંત જ્યારે આ મતલબ ડિઝાસ્ટર જતું રહે છે ત્યારબાદનું રિહેબિલિટેશનનું પણ એટલું જ મહત્ત્વનું કામ છે. ડિઝાસ્ટરની લીધે જે નુકસાની થઈ હોય છે તેનું પ્રાથમિક અસેસમેન્ટ કરીને સરકારને માહિતી આપી જેથી જરૂરિયાતમંદ લોકોને તેને લગતા ફાયદાઓ પહોંચાડી શકાય, રાહત આપી શકાય અને રિહેબિલિટેશનના બીજા પણ કામ કરી શકાય. કોમ્યુનિકેશનના જે બેઝિક્સ અત્યારે ઉપલબ્ધ ઉપકરણો છે, મોબાઈલ ટાવરો અને બીએસએનએલ લેન્ડલાઈનો અપડી ભાગે ડ્યુ ટુ સાયક્લોન, તો કયા અધર વે તમારા પાસે છે આજે તારીખમાં ઉપલબ્ધ કે જેનાથી તમે કોમ્યુનિકેશનને પુનઃ પ્રસ્થાપિત કરી શકો આને છોડીને, આ વસ્તુને છોડીને? સર, લગભગ જે પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વોકી ટોકીઝને યુઝ કરવામાં આવે છે એ લગભગ આના ઉપર આધારિત નથી. વોકી ટોકી કયા સિસ્ટમથી ચાલે છે એ સર મને પૂરી માહિતી છે. આ સિવાય તો સર શક્ય જો બધા જ ફેસિલિટીઝ બંધ થઈ જાય છે તો ઘણી વખત સેટેલાઇટ ફોન્સ પણ અવેલેબલ હોય છે, જે વિથ પરમિશન ગવર્મેન્ટની પરમિશન હોય તો આપણે સેટેલાઇટ ફોન વાપરીને પણ ડાયરેક્ટ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. અધરવાઇઝ તો જો કોઈ પણ આપણી પાસે સાધન નથી બચતું તો આપણે વ્યક્તિગત રીતના પણ ઘણી વખત કોઈ એક સંદેશાવાહક વ્યક્તિને રોકી અને તેના દ્વારા સંદેશાઓ જરૂરી પહોંચાડવો પડે છે, જેવું શાહપુરમાં હોનારત થઈ હતી તે વખતે એવું જ કરવામાં આવેલું હતું કે એક વ્યક્તિગત સંદેશાવાહકને મોકલીને આ સંદેશો ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર પર મોકલાવવામાં આવ્યો. તમે જાણો છો હેમ રેડિયો, એમેચર રેડિયો? જી સર, એના વિશે. બીએચએફ એચએસએફ સિસ્ટમ જાણો છો? જી સર. ફેલિયર્સ, have you failed in your life? So far, no, sir. Do you understand, you know, you have certain traits that you might fail in the career or the job you are looking forward for? Sir, first of all, failure is in a way part of a first step towards the success. Many a times. Many a times a person gets to succeed throughout through his procedure. Will succeed on every step, but many a times it is that failure is the first step towards success. So to fail in a life is not a bad thing, but to get up after failing is a good thing. If you don't get up after failure, that is bad thing. What are your preferences? My first preference is Gujarat Administrative Service. My second preference is Assistant Commissioner State Tax, and my third preference is Mamlet. So if I ask you a question, let's suppose you are selected into GS. After selection also, you know, there are people who are good performers, there are people who struggle with the duties. So what are the challenges you think, if you get those challenges, you would really struggle with your duties? I will struggle or? You would struggle. Sir, each and every individual has different capabilities to work. Some of them are very good to at work and some of them are not good at work. Just like our five fingers in hand, each finger is not equal. That's fine. You know, I'm not asking stories. I'm asking very objective question. आपके अंदर कौन सी कमी है जो आपको लगता है उस जॉब को आप परफॉर्म नहीं कर पाएंगे? मेरे अंदर जो कमी है वो मुझे बताना. Yes. Sorry sir, मैं प्रश्न समझ नहीं पाया. क्या challenges जॉब के होंगे जो आपको लगता है कि आपके अंदर वो काबिलियत नहीं है? સર, જો મેરા પર્સનલ ઇવેલ્યુએશન જો મેં ખુદ કા કિયા હૈ ઓર જો મેં દૂસરે ઓફિસર્સ દેખતા હું મેરે સરાઉન્ડિંગ્સ મેં, ઉસ હિસાબ સે મુજે એટ પ્રેઝન્ટ એસા કોઈ ફેલિયર મેરે અંદર નહીં દેખતા કે યે મેરે અંદર કોઈ કમી હૈ જો મેં વો પોસ્ટ કો જસ્ટિફાઈ નહીં કર પાઉં. યુ જસ્ટિફાઈ ધેટ યુ હેવ ધેટ ઓફિસર્સ એટિટ્યુડ? I have certain capabilities that are required to be a good officer. Likewise, I don't give up under any circumstances. I keep on trying to succeed. Second, I never back down under pressure situation. Any example you have?
સર ડ્યુરિંગ ડિમોનેટાઇઝેશન ધ બ્રાન્ચ વિચ વેર આઈ વોઝ પોસ્ટેડ એકચ્યુઅલી ઇટ વોઝ અ બ્રાન્ચ વેર દેર આર થ્રી ગર્લ્સ રેગ્યુલરલી દેર વર થ્રી ગર્લ્સ ક્લર્ક્સ પોસ્ટેડ એટ દેટ બ્રાન્ચ વન ઓફ ધેમ રિટાયર્ડ જસ્ટ અ ફ્યુ ડેઝ આફ્ટર ડિમોનેટાઇઝેશન The next one has already applied for leave because of her daughter, his daughter's marriage. So he was relieved from his duty. So in the mid, when the demonetization was at its high, I was the only clerk posted in the branch where daily cash receipt and payment transaction was humongous. Under that pressure situation, I not only completed my duty completely, but I asked my friends in surrounding branch. They had some small errors in accounting. Some of them have deficit of 100 rupees, 500 rupees, 2000 rupees. But I have worked for almost 15 days single-handedly in that branch without any deficit, sir. So, you favored people? No, sir. I have worked as per the law. I have worked with rules and procedure, neat and clean work, without any kind of deficit. I have never favored any person. I have worked as per the મારે પિનપોઇન્ટ આન્સર જોઈએ છે ગુજરાતની પાંચ સમસ્યાઓ મને કહો જી સર સૌથી મોટી સમસ્યા ગુજરાતની અત્યારે છે એ છે પાણીની સમસ્યા બીજી સમસ્યા સર ગુજરાતની અંદર છે એ છે શિક્ષણનું સ્તર ત્રીજી સમસ્યા સર ગુજરાતની મુખ્ય છે એ જે સેક્સ રેશિયો છે એ ડિટોરિએટિંગ છે એ ચોથી સમસ્યા ગુજરાતની એવી છે કે જેમાં જે જે કોઈ સોસાયટી ડેવલપ થઈ જાય છે એ બાદ અમુક એવી સમસ્યાઓ જે ન્યુસન્સની સમસ્યાઓ ચાલુ થાય છે એ છે મારી કઈ ન્યુસન્સ ફોર એક્ઝામ્પલ જે અમુક સર્ટેન આલ્કોહોલિક ને એવા કન્ઝમ્પશન ઓકે પાંચમી ગુજરાતની અંદર જે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું ડેવલપમેન્ટ ખૂબ સારું છે પણ આપણે જે ફ્યુચર 21st સેન્ચુરી મુજબ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું જોઈએ એ અત્યારે આપણે હજી નથી ક્વોલિટી હોવી જોઈએ એ આપણા જે શિક્ષણમાંથી ઘણી વખત નીકળેલો સ્ટુડન્ટ હોય છે એનામાં ક્વોલિટી નથી જોવા મળતી કારણો સર મારું એવું માનવું છે કે પ્રાથમિક સ્તરે જે એમનું પાયાનું શિક્ષણ છે એ પૂરતા પ્રમાણમાં યોગ્ય તૈયાર થયેલો હોતો નથી તેના લીધે એને સમસ્યા મળે એમાં શું ખામીઓ રહી જાય છે પ્રાઇમરી એજ્યુકેશનમાં સર પ્રાઇમરી એજ્યુકેશનમાં આપણે જે સિસ્ટમ છે એ મેઇનલી જે છોકરાને મતલબ પાસ આગળ પાસ ઓન કરી દેવાની છે અને જે કેલિબર ડેવલપ થવી જોઈએ એ પૂરતી કેલિબર ડેવલપ નથી થતી એ મારી દ્રષ્ટિએ સિસ્ટમમાં આપણે થોડા સુધારા કરવા જોઈએ પ્રાઇવેટ સ્કૂલોના કારણે એમ થાય છે નહીં સર પ્રાઇવેટ સ્કૂલો તો ઉલટાની આપણે કમ્પીટ કરે છે એટલે આપણે એને જોઈને એના જેવું સારું થવું જોઈએ જે આપણે ઘણી જગ્યાએ નથી થઈ શકતા અને ઘણી જગ્યાએ એનાથી પણ સારા થયા છીએ પણ પ્રાઇવેટ સ્કૂલો આવવાથી આપણી કોમ્પિટિશન વધી છે આપણે એના જોઈને સારું શીખવાનું છે પણ એના આવવાથી આપણું શિક્ષણનું સ્તર નીચું ગયું છે એવું નથી સિલેબસ ખરાબ છે નહીં સર ઓછું છે નહીં સર શિક્ષકો ભણાવતા નથી શિક્ષકો ઘણી તમે સમસ્યા કીધી તમે આપણે તો એકલા એક જ દ્રષ્ટિ જઈ રહ્યા છે સમસ્યા રેજન બેઝિક પેજે જી સર જે શિક્ષકોની લગતી મુદ્દો છે એ પણ ઘણી વખત જે ગામડાઓમાં હું જે વિસ્તારમાં રહું છું ત્યાં મેં જોયેલો છે મેં અનુભવેલો છે એ પણ માનીશ કે ઘણી વખત શિક્ષકો છે સ્કૂલની અંદર ચાર શિક્ષકોના પોસ્ટિંગ થયેલા હોય છે એમાંથી તે લોકો ઓલ્ટરનેટિવ ડે આવતા હોય છે એવું મેં જોયેલું છે અનુભવેલું છે એના લીધે પોતા શિક્ષકો ન હોય તો એ યોગ્ય ધ્યાન નથી આપી શકવાનું બીજું શિક્ષકોને સમયાંતરે એમનું પણ જે સ્કિલ એન્હાન્સમેન્ટ થવું જોઈએ એ થતું નથી આજે કોઈ શિક્ષક છે જેણે 1980માં એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન લીધેલું હોય એ જ સ્ટાન્ડર્ડ ઉપર મેન્ટેન કરે છે પણ એ પછીના ડેવલપમેન્ટ જે થયા છે એના વિશે એને પૂરતી માહિતી નથી એટલે એ બાળકોને આપી નથી શકતા એટલે શિક્ષકોના નોલેજનું એનો પણ એન્હાન્સમેન્ટ પણ થવું જોઈએ છે રૂરલ એજ્યુકેશન અને ટાઉન ઓર સિટી એજ્યુકેશન એમાં તમે તો ખૂબ સમજો છો રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તારનું પ્રાઇમરી એજ્યુકેશન અને શહેરોનું પ્રાઇવેટ સ્કૂલોનું પ્રાઇવેટ એજ્યુકેશન એમાં તમે તફાવત સમજો છો જી તફાવત છે તો રિઝલ્ટ તો કેટલા સારા આવે તમે પેપરો વાંચો ગુજરાતમાંથી 100માંથી JEEનો જોવો તમે બરાબર બીજા રિઝલ્ટ જોવો ગુજરાત બહુ લીડ કરે છે ઇન્ડિયા લેવલે તો ક્યાં ખામી છે સર સિલેક્ટિવ
અમુક સારા રિઝલ્ટ થી આપણે એવું ન માની શકીએ કે આખું માસ જે છે આખો ક્લાસ છે એને પણ એ રિઝલ્ટ આવ્યું હશે એવું માની ન શકીએ. આપણે કોઈ ક્લાસની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ હોય, 100 માણસોના ક્લાસમાં 20 જણા એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મ કરે છે અને બાકીના 90 જણા એવરેજ અથવા એવરેજ થી પણ નીચા છે, તો આપણે એમ સમજવું જોઈએ કે ક્લાસમાં હજી ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ છે. ડીસીમાં તમારું પોસ્ટિંગ એજ્યુકેશનના કોઈ સેક્ટરમાં બી થઈ શકે, તો તમે ગ્રામ્ય ગામડાના એજ્યુકેશનને સુધારવા માટે સૌથી પહેલા તમે શું કરો? સૌથી પહેલો પગલું તો સર મારું એ રહેશે કે શિક્ષકોને નિયમિત હાજરી વધારવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવી છે. મારા જ્યુડિશિયરીની અંદર જો મને ઓથોરિટીઝ હોય ઇન્ટ્રોડ્યુસ કરવાની તો હું ઇન્ટ્રોડ્યુસ કરીશ. સેકન્ડલી સર, હું શિક્ષકોને માટે એક ઇવેલ્યુએશન ટેસ્ટ પણ રાખીશ. એ ઇવેલ્યુએશન ટેસ્ટ એ રીતનું હશે કે જેમાં બધી જે વિષય ભણાવે છે એના લગતી જ બેઝિક માહિતી હશે, એના લગતા જ પ્રશ્નો હશે, એમાં એ ક્વોલિફાય કરવો જોઈએ. જો એ ક્વોલિફાઈડ ન કરે તો એને નેક્સ્ટ ચાન્સીસ પણ આપવાના, અધરવાઇઝ જો છતાં પણ એ ન કરે તો એમને એક સર્વિસ ફાઇલની અંદર એક રિમાર્ક્સ રાખવી કે ભાઈ આ સર્ટેન સ્ટાન્ડર્ડ જે સરકારે સેટ કરેલા છે એમાં એ ક્વોલિફાય થતા નથી, એટલે એમને એ સર્વિસ ફાઇલની અંદર એ રિમાર્ક જશે એટલે એ લોકો પણ થોડા પ્રોએક્ટિવ થઈને પોતે જે એક્ઝામ આપી રહ્યા છે એના માટે અલર્ટ રહીને અને એ રીતના અલર્ટનેસ એક્ઝામની અંદર પણ દેખાડશે. આ બે પગલાં લેવાથી મને એવું લાગે છે કે એ લોકો થોડા એક્ટિવ રહેશે પોતાના જે ભણાવવાનું કાર્ય છે એમાં. ત્યારબાદ ત્રીજું છે કે હું જે એરિયાની અંદરના ફોર એક્ઝામ્પલ ઘણી વખત યંગ ડાયનેમિક ઓફિસર્સ આવેલા હોય છે, પોતે કોઈ એક ગ્રુપ બનાવી અને સ્ટડી ક્લાસ કે સ્ટડી એજ્યુકેશન કે એવું ચલાવતા હોય છે, એવું આપણે ઘણી વખત ન્યૂઝ ચેનલમાં જોઈએ છીએ. તો હું પણ એ વિસ્તારની અંદર જે આસપાસના જે સારા નોલેજેબલ પર્સન હશે એમને હું રિક્વેસ્ટ કરી કે આપણે બાળકો માટે એક ઇવનિંગ ક્લાસ કે વીકેન્ડ ક્લાસ કે એવું કોઈ આયોજન કરીએ જ્યાં એમને આપણે આપણે જોઈને ઘણી વખત ઇન્સ્પાયર પણ થઈ શકે છે કે આ સાહેબ આ છે આવ્યા છે આપણે ભણાવે છે, તો એવો કોઈ પણ પ્રયત્ન કરું છું. ગુડ ઇમ્પ્રુવમેન્ટ સારું સારું. સ્પેશિયલી તમને થોડોક ટેન્સ ફીલ કરાવવા માટે છેલ્લા પ્રશ્ન પૂછ્યો હતો 5 સમસ્યાઓ અને એમાં પણ એવું કીધું કે પિન પોઈન્ટ ફટાફટ હોય ટાઈમ થોડો લીધો એમાં પહેલી સમસ્યા આ બીજી છે પણ બરોબર બોલ્યા ખરા. ઓવરઓલ ગુડ પરફોર્મન્સ ચાલુ રાખો ઊંડા જાઓ થોડા વધુ ડીપ જાઓ તમારા ક્ષેત્રમાં તમે પરફેક્ટ છો. તમે એજ્યુકેશન રિફોર્મ ઉપર ખાલી શિક્ષક ઉપર કેમ કોન્સન્ટ્રેટ થઈ ગયા એ સિવાયનું ઘણું બધું કરે છે. ના ના, છતાં તો સારું છે કેમ કે તમે એક ક્ષેત્રમાંથી આવતા એવું લાગે છે. પણ જરૂર ન્યૂઝપેપરમાં આવી ગયું હમણાં છેલ્લા વીકમાં કે મોબાઈલ ટાવરો પડી જાય અને બીએસએનએલ બ્રેકઆઉટ થઈ જાય કોઈ બી કારણસર, તો સેકન્ડ ઓપ્શન વાયરલેસ તો છે, વોકી ટોકી ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે, સિસ્ટમ તો વાયરલેસ જે બીએચએફ સિસ્ટમ ઉપર વેરી હાઈ ફ્રિક્વન્સી ઉપર કામ કરે છે. ફર્સ્ટ ઇઝ સેટેલાઇટ, કેમ કે એવરી કલેક્ટર ઓફિસમાં આજે ગુજરાતમાં સેટેલાઇટ ફોન છે, ઓફિશિયલી છે, જે કલેક્ટર પાસે જ હોય અને જરૂર પડે કલેક્ટર એને કોઈને બી યુઝ કરવા માટે આપી શકે. સેકન્ડ બીએચએફ, થર્ડ ઇઝ હેમ રેડિયો. હેમ રેડિયો એ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે આપણે ત્યાં ગવર્મેન્ટમાં અને ગુજરાતમાં, અને હેમ રેડિયોવાળા લોકો દરેક જિલ્લાઓમાં 10-20-25 લોકો લાયસન્સ ધારકો અને વિથ ઇન્સ્ટ્રુમેન્ટવાળા છે, તો એમને મોકલી શકે. એમ રેડિયો છે એ રેડિયો ફ્રિકવન્સી ઉપર કામ કરે છે ડાયરેક્ટ, એના વચ્ચે કઈ વાયરની જરૂર નથી, વાયરલેસ સિસ્ટમ છે. તો એ ન્યૂઝપેપરમાં આવી ગઈ થોડું છું. આ બધા ન્યૂઝ કહેવાય બબે બોલવાના હોય, આ બોગસ ન્યૂઝ હોય ને મોટા મોટા હોય જે પૂછે નહીં. કરંટ છે ને નહીંતર વાયુ નહીં આ ખબર નામ નથી ક્લીન નહીં કરે થોડું ડીપ જાઓ. મિડ ડે મીલ યોજનામાં ભ્રષ્ટાચાર મેં તમે પૂછ્યું, તમે રૂટીન તૈયાર કરી દીધું ભ્રષ્ટાચાર ઉપર પ્રશ્ન પૂછે આવું બોલવું, એટલે શું થાય ઇન્ટરવ્યુ કમિટી ખબર પડે ટેકનિકલ તૈયારી કરે.